એ કાંઈ એ રેડી કરીને રખોલો. હેલો એવરીબડી, હું છું રાહુલ આહીર, આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો હું કે બધો ધાયરો ભાઈ મોજમાં ને. તો આજના વ્લોગને આપણે શરૂઆત થાય છે. અત્યારે 11 જેવો ટાઈમ થયો છે ભાઈ, ઓ ભાઈ. અને તો અને અત્યાર સુધી આપણે ઉઠી અને ડાયરેક્ટ એક કામ કરતા હતા, આપણે રૂપિયાઓના કોથરા ભરતા હતા. હવે ખેડૂના રૂપિયાઓના કોથરા એટલે હું હોય તો સમજાઈ જાય ભાઈ. આપણે ધીરા વાવેતર હતા, તે જીરા એમને થોડાક દિવસ શું છૂટું રહેવા દે ને, એટલે કોઈ થોડુંક લીલું હોય ને થોડું ઘણું, એટલે એ થોડું ખોકાઈ જાય. તે થોડાક દિવસથી આ 2-4 દિવસથી આ ખેતર રૂમમાં છૂટું હતું. તે જો ને આજે સવારના પોરમાં ઉઠી અને એ કામ ઉપાડ્યું હતું, અત્યારે બોરા ભરાઈ ગયા છે કમ્પ્લીટ. એ હમણાં લક્ષ્મી મહેંદી છે, સવારે અહીંયા બદલાવી અને ઠાણીયામાંથી બારી કાઢી અને બાંધી દીધી. પંખો હવે આંગળી ચાલુ કર્યો છે, વાતાવરણ ત્રણ સુધી ઠંડુ હોય એટલે કંઈ જરૂર હોય નહીં. હવે જઈને આંગળી સમારવાની છે, પણ એ તો એ પહેલાં આપણે બીજા બધા કામ છે એ થોડાક પતાવવાના છે. હમણાં તો થોડાક દિવસ થયા હતા ભાઈ, 5-7 દિવસ થયા આડાવરનું રખડવાનું જ કામકાજ ચાલુ છે. સવારના પોરમાં ઉઠી અને આડાવરા રખડવા આડાવરા રખડવા. તે કાલ જો ભાટિયાની પરલી કોમને હમણાં ગયા હતા, તે કાલે ભાટિયા થોડોક ટાઈમ હતો, તે આપણે કેદીનો પંખો લેવું લેવું કરતા હતા. તે પંખો લઈ લીધો હે આ ઠાણીયામાં જો. આપણે પંખો તો હતો અહીંયા ફિટ કરેલો, પણ ઘોડી છૂટી છે ને એટલે આપણું ઠાણીયું તો આપણું ઢારિયું હોય થોડું નીચું હોય, એટલે ઘોડીને ઉપર કાન ઉપર ભૂટકી જવાની બીક લાગે આડાવરી ગુમરા દેતી હોય. હતી આપણે અહીંયા ટેબલ પંખો નાખવાનો હતો, જો અહીંયા દિવાલનો પંખો આપણે લઈ આવ્યા છીએ, કાલે ભાટિયા ગયા હતા. હવે પંખો લઈ આવ્યા ને, ચાલો પહેલાં તમને પંખો દેખાડીને પછી જો. અત્યારે માલદેભાઈને હું બે નવરા થયાથી આંગળી ફિટિંગ કરવાની, માલદેભાઈને કહું મેં દાલ જાગ નવરો તો બે થઈને ફિટિંગ કરી નાખી માલદેભાઈ. હવે જો વિચારી અહીંયા વચ્ચે ફિટ કરી કે ઉમણો ખૂણામાં ફૂટ કરી, એટલે વિચારમાં માલદેભાઈ હવે કેમનો કરવાનો કેમનો થાય છે. હમણાં ખૂણામાં કરવો ને, હમણાં ખૂણામાં કરીએ એમ તો સિવિંગ વાળો ફેન છે, પણ સિવિંગ કરતા એક જગ્યાએ રીએ હરિયે તો ઓલે ખૂણે નાખીને તો આ બાજુ મોઢું રાખીએ અને પંખો રીએ તો સારું રીએ, આખા ઠાણિયામાં આવવા જાય. અને વચ્ચે રાખો તો બહુ એવું જમાવટ જેવું નહીં થાય, છતાંય વિચારી હા હું કરી ખૂણે રાખી કે વચ્ચે રાખી. લઈ આવ્યા આ હોલ ફેન લઈ આવ્યા જો, ખાલી પતરીમાં દિવાલમાં મારવાની છે અને પછી આ ચોટી જાય. સ્વિંગ એવા હોય છે અને એમને એક જગ્યાએ રાખવો હોય તો છે. મારો વિચારતા સર્ચ કર્યું હતું ને, આનાથી થોડોક મોટો લેવાનો વિચાર હતો, પણ ભાટિયામાં તપા કરી ભાટિયામાં આનાથી વડા ક્યાંય હતા નહીં અને બાકી મગાવવા પડે નીને વાર લાગે એ બધી ગણિત. પછી હવે આ જ લીધો અને આનાથી મોટો હોત ને તો થોડો સારું રહેત. વિચાર મારો મોટો જ નાખવાનો હતો, મોટો જે આવે ને બ્લેક કલરમાં એ નાખવો હતો, પણ પછી આ લઈ લીધો. હતા નહીં ઓલા હાજરમાં અને પછી વાર લાગે એમાંથી મેં હાલો. હવે નકર અડધો ઉનારો તો વયો ગયો અને અડધો ઉનારો એમને પર્યાણમાં પર્યાણમાં વયો જાય, મેં હાલો ને આ જ નાખી દઈ. ચાલો હવે જો સૌથી પહેલાં આની શરૂઆત કરી બધી ફિટિંગ કરવાની. તો ફિટિંગમાં તો બીજું કંઈ કરવાનું નથી, ખાલી જો ને એક પતરી આવી ભેગી પાતરી ખાલી દિવાલમાં મારી દેવાની. આ પતરીને આવી રીતના દિવાલમાં મારી દે ને એટલે આની માથે પંખો ફિટ થઈ જાય અને બાકી તો વાયરિંગ રોગું ચડાવવાની. તે હાલ તો અહીંયા જ કરું ને ફાઇનલ તો મારે ભાઈ ખૂણા. હાલો પંખા ફિટિંગનું કામ થઈ ગયું કમ્પ્લીટ. અહીંયા દિવાલમાં જો ધ્રોબો મારી પતરી ચોંટાડી અને માથે પાછો જરાક વાયરે મારી દીધો સપોર્ટમાં, એટલે કોઈ દિવસ કદાચ પતરી ઉખડે તો પંખો હેઠોક ના પડે, એટલે અહીંયા વાયરે મારી દીધો. હવે રહ્યું છે કામ લાઇટનું, પાવર પહોંચાડવાનું. તો આમ જ માલદે ભાઈ દોયડા કાઢવા ચાલુ કર્યા છે, હવે પાવર પહોંચાડી દે એટલે થઈ જાય બધું કમ્પ્લીટ રેડી. એ દોયડું જાનું છે ને ભાઈ,
આંગળી જો મેઇન સ્વિચ માંથી બંધ કરી દીધી એટલે લાઈટ થઈ ગઈ બંધ, પંખા પંખા થઈ ગયા છે બંધ અહીં અંદર. હવે લક્ષ્મી વારે વાહ હજો થઈ ગયો છે પંખો એ ચાલુ, પણ પંખો જરાક નીચો હોય માલદે ભાઈ કે જા ગુચો કરી નાખું જરાક કરો જી ભાઈ. કેમ થાય અહીંયા ખૂટી નથી પકડતી? હવે તો નામી દઈએ ના સર. હા એને છેડો ને, હા નાખી દીધો ભાઈ એને જે આખરખો બાંધવો છે આ છેડો છે. અરે વચલો પંખો છે ને એમાં છેડો નીકળી ગયો હતો, એનો છેડો આંગળી માર્યો પછી એને જે આખ વાયરથી હરખો બાંધવો જો હે વાઇબ્રેટ મારે હે એનો હરાડો પછી કરી પેલા આનો કરી જરાક નીચો પડે આ મેઠું મોઢું પડે. હાલો ભાઈ થઈ ગયો કમ્પ્લીટ. ઓહો હો કલાક દોઢ કલાક ત્યાં ખૂચે મારતા હતા માન માન, હવે જો બધું એનું આખું સેટિંગ આવ્યું છે હવે કમ્પ્લીટ થઈ ગયો પંખો ફિટિંગ. અહીંયા સુધી જો મસ્ત અહીંયા સુધી હવા આવે છે અને ઘોડી જનરલી આ વચલા ભાગમાં ડૂબતી હોય એટલે કમ્પ્લીટ થઈ ગયું છે બધું કામકાજને થાકી રહ્યા. ઓહો હાલો હવે જો ઘોડીએ પાણી બાણીએ પી લીધું છે હવે એને ગદમ વાઢીને નાખવાના છે આપણે અને પંખાનું એ કામકાજ થઈ ગયું કમ્પ્લીટ. આખે આખું ઢાળિયું થઈ ગયું પેક અસલ પંખાઓથી. હવે આપણે મેઇન ચુમાહામાં કંઈ ઉપાધિ નંબરે કેમકે વધુ પડતી ઉપાધિ થોડીક થાય છે ચુમાહામાં, કેમકે ચુમાહામાં મચ્છર ને વધુ હોય ને એટલે ત્યાં મેઇન જરૂર પડે. અત્યારે ચાલો આપણે માલને બારા બાંધી તો એ કંઈ ઉપાધિ ના હોય અટાણે. મેઇન તકલીફ આપણે ચુમાહાની હતી થઈ ગયું કમ્પ્લીટ. હવે આ પંખો ઘોડીનો આવી ગયો અને આમ બધી ભેહું ને બાંધવાની થાય ચુમાહામાં એટલે તો એના હાટું આવી ગયા થઈ ગયું કામ કમ્પ્લીટ આપણે. હાલો હવે અત્યારે તો જો આ બે પંખા ચાલુ રહે અને વાયર માર્યો માલદે ભાઈ પણ તોય હજી હરખો નથી જાય, હજી એક ફેરે સર્વિસ થાય ત્યાં થાય એનું. હવે તો આ બે પંખા અત્યારે ઘોડીમાંથી ચાલુ છે તણે અને હાલો હવે પેલા ફટાફટ જા ગદમ વાટી નાખી એટલે આપણે ફ્રી થઈ જાય. પછી ગદમમાં જો અડધે સુધી તો વાટ બહુ ચડી ગયો, અડધે સુધી તો બહુ એકદમ ના પાકી ગયા હમણાં થોડાક દિવસ ઉતાવળ રાખીને એટલે કંઈક જો અડધે પહેલાં ફૂગી જાય, નકર પાછા જો આપણે વાઢા હોય ને એની મોર ફૂટવા ચાલુ થઈ જાય એટલે પછી પાછા બોર જો એવું ના કરે. હું એને હમણાં વાઢ્યો ચરો હોય એ ઠીક હમણાં સારો દેશી ખાતરનો રેડે પાઈ દીધો હતો ને ઉરિયા નાખ્યું હતું હમણાં તો એ સારો નીકળો હોય વાઢ્યો ચરો માલને સારો દળે. ચલો જો હવે નામીથી કદમે વાઢીએ અને ઘોડીને નાખી દીધા. અત્યારનું કામ થઈ ગયું છે બધું કમ્પ્લીટ, પાણી પાણી પવાઈ ગયું કદમ નખાઈ ગયા હવે આપણે કંઈ કામ નથી. ઓહો થાકીએ એ વારિયા ભાઈ હવે 12:30 જેવું થઈ ગયું છે. ચાલો હવે બપોરા કરી લઈ મસ્ત આરામ કરી લઈ, કંઈ કામકાજ હવે છે નહીં. હવે 3-4 વાગે ઉઠશું ને પછી જોઉં હું કામકાજ છે ને બધું આગળ આગળ ગોરખ જાગે. દિયથામિયાનો સમય થઈ ગયો. જો અત્યારે નામણું બગીચામાં આપણે પાણી ચાલુ છે અને હમણી જો લક્ષ્મીને બાંધી હતી મસ્ત ટાઢો પર થઈ ગયો ને દિયાથમી ગયો ને જઈ ત્યાં લક્ષ્મીને બાંધી ને માલદેભાઈને અહીં બેહાડ દીધો તો આપણે લક્ષ્મીને રખોલા હાટું, કેમકે લક્ષ્મીને એકલો મેળ ના આવે. જો માલદેભાઈને રખોલા હાટું રાખો તો કાંઈ એ રેડી કર્યું ને રખોલું. હવે તો એની ઓફ ડ્યુટી અને હવે ડ્યુટી આવી આપણી લક્ષ્મીને જાય મસ્ત બાંધી દીધી હતી કઈ હું નહીં ઠેકડા મારતી હતી અને ઊભી હતી. હવે આપણે જો એક કામ બાકી રહ્યું છે ફાઇનલી હવે ગાજર ખોદલ પીડ્યા છે ને ગાજરાના ભરી આવી અને ધોઈ નાખી એટલે કમ્પ્લીટ થઈ જાય ને એ ઉતાંબરી થાય છે. હવે હવે એને ઉતાંબર આવી હવે ઘેર જવાની જો એ ઘુમરે ઘુમર થાય હજી ઘડીક વાર લાગશે એમના. હજી તો વાર લાગીએ કેમકે હવે જો આપણે કેમકે આપણે જો ગાજરમાં ખોદલ પીડ્યા છે ને ખોદી ગાજર હવે આપણે તરફારીઓ લઈને ભરી આવી અને પછી એને જરાક સાફ બાફ કરી નાખી અને પછી ને લક્ષ્મી લઈ જ આવી છે
તાતા જીમ તો 15 મિનિટ ભલે ઊભી અહીંયા ઘોડી એવું છે બધું તો આયલા કરે એમનું બપોર પછી વળી ભાઈ બંધ આવી ગયા હતા વળી બેઠા હતા એમનું ઘણી વાર બેઠા રહ્યા પછી બપોર પછી તો કંઈ ખાસ એવું કંઈ કાંઈ કર્યું નથી. હવે આપણી આ કેરીઓ બારી અસલ જબરી જબરી થઈ ગયું છે અને આટલી ખરવીઓ ચાલુ છે. એક તાજુ ખેરે આવ્યો થોડોક પાખો અને એમાં જા ખરવીઓ ચાલુ છે આવી રીતના. હવે આવી રીતના ખાટકી અમે આને ખાટકી કંઈ ઝીણકી ઝીણકી જે કેરીઓ ખરતી હોય ને એને ખાટક્યું કંઈ તે ખાટક્યું તો હવે ખરવી ચાલુ થઈ ગઈ. આની મસ્ત તમે જો ને છાલ ઉતારી અને મીઠા ભેગી ખાવ એટલે વારી મજા આવે. એ હવે ખાટક્યું ખાવી ચાલુ છે અને ખરવી ચાલુ બીજી રીતની છે. પણ એમ ફાંસો ભેંસો જો આમની વેલેરીઓ બદલીને આવી ગયું છે આજ તા કંઈ નહીં આવી ગયો. તેનો વાઢીઓ ચરો આંગળી વઢાઈ ગઈને આવી જશે મસ્ત. ભેંસુને જડે અત્યારે વાઢીઓ ચરો અને ઘોડીને જડે ગાજર. ભેંને જો એક આખડેલીને ગાજર ત્યાં એને એવો બંધ કરી દીધા છે. હવે ઘોડી હાટું પેસી રાખા. હારિયો માલદેવભાઈ આવી ગયો વાઢીઓ ચરો લઈને. આવી ગયો ભેંસુનો થઈ ગયો ચરો કમ્પ્લીટ. હવે એક આપણે લક્ષ્મીને ગાજર લઈ આવીએ એટલે થઈ જાય બધું કમ્પ્લીટ. ગાજરનો ગદમનો વાઢ સારો છે એડો આજ ઘરે નમી વધ કરી ગયા સર એમ તો કેમ કે રેડ ને ખાતર ને આવ્યું ને ભારી જોર મારી ગયા સર. એ હાલો હવે તારો જ વારો છે તારો જ વારો છે. હાલો જો આ લક્ષ્મીએ જોઈ જોઈ અને ખોતરાડું ચાલુ ને ચાલુ જ છે. ત્યાં હાલો હવે આને અંદર લઈ લઈ. હવે તો અંધારું મીડિયમ મીડિયમ થયું છે. જરાક વાર હજી રહેવા દેવી હતી પણ હવે એ હચવાતી નથી. અહીંયા કલાક જેવું થયું છે અત્યારે. જો કલાકથી અહીંયા હતી હવે એને લઈ લે. હાલો અંદર હવે કંઈ નહીં ઘુમરા ઘુમર છે. અને આપણે જો ગાજરીને ઠાણીયા હું નાખી દીધા કમ્પ્લીટ કરી. એ હવે છે જરાક વારીને થોડીક વાર લાખી આ પંખો ફરે ને અજાણું અજાણું લાખી છે જરાક વારીને. હાલો જો હું આ જઈ અને ગાજર દઉં એટલે લગભગ વાંધો નહીં આવે આવતી રહે. પંખો આપણે જરાક કરી નાખી ધીરો એક ઉપર કરી નાખીએ આ જરાક વધુ ફરે ને એ બંધ થઈ જાય. હવે જો ગાજરની ક્વોન્ટિટી થોડી ઘટાડી નાખીએ આપણે. 3 કેરા હતા એમાં 2 કેરા ચારી દીધા પેહુંને ઘોડીને બધાને થઈને 2 કેરા ચારી દીધા. હવે 1 કેરો હતી હવે થોડાક લક્ષ્મીને થોડાક ઓછા કરી નાખ્યા છે. હવે 5 કિલો જેવા અડધો સાંજે નાખવાનો અને 5 કિલો જેવા સવારે નાખવાના. હવે જો હમણાં પડી ગયા ને બાકીના હા એ હવાર હાટું નાખી દીધા. હમણો ભૂકો નાખી દીધો એટલે બે હવે આખી નાઈટનું ફૂલ નાઈટનું થઈ ગયું કમ્પ્લીટ. જો ગાજર ખાઈને પછી એની રીતે નિરાતને તેને મન થાય તે ભૂકો ખાય અને ઊભી રહે જો આવી રીતના ઠાણીએ. ચાલો તો જો આજનો દિવસ કંઈક આપણો આવો હતો ને આ તો આજનો આપણો વ્લોગ. આજના દિવસમાં તો બસ જો પંખો ફિટિંગ કર્યું અને જીરું ભરવાનું હતું તો જીરું ભીરું અને બપોર પછી તો કાંઈ ખાસ કામ કર્યું નથી. આડાવું ઝીણકું કામ કર્યું અને બાકી ટાઈમ કાઢવાનો મોજ કરી. ભાઈ ઉનાળાના દિવસ છે થોડેક રેસ્ટ કરવાના જ હોય અને આવી રીતના મોજ મજાથી કાઢવાના હોય થી ભલે. હાલો તો આ વિડીયોનો તો અહીંયા એન્ડ કરી દઈએ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો એકાદું લાઈકનું બટન દબાવજો અને ચેનલમાં જો તો નવા નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. તો હાલો થેન્ક યુ. જય મુરલીધર બધા ધૈર્ય. હવે લક્ષ્મી તો જરાક વાર મોટું ફતાડીને ઊભી છે પંખાથી. પછી ધીરે ધીરે એ આવતી રહે ઓર એની થઈ જાય બેક ટુ નોર્મલ જેવું થઈ જાય. થોડીક વાર લાગીએ ધીરે ધીરે જઈએ. હવે મોટું જો લાંબુ કરવા માંડી અને આગળ ભૂખ લાગીએ તો બધું થઈ જાય મેળે જરાક વાર મીધા.